પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ઇન્સ્ટિટ્યૂટનું રણસિંગો ફુગાઈ ચૂક્યું છે ત્યારે વર્ષોથી સિંચાઈના પાણી માટે વરખા માતા ખેડૂતો ચૂંટણી બહિષ્કાર હેરાન કરતા ખળભળાટ મચ્યો છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં તાલુકા પંચાયતની તેમજ જિલ્લા પંચાયત માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે। જો કે આ ચૂંટણી પહેલા જ વિરોધ જોવા મળી રહ્યો છે। વાત છે રાધનપુર તાલુકાના મસાલી ગામની કે જ્યાં વર્ષ 2015માં સિંચાઈ માટે કેનાલ બનાવવામાં તો આવી પણ અહીંના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનું એક પણ ટીપું આજ દિન સુધી નથી મળ્યું, જેને લઈને અહીંના ખેડૂતો આ વખતની ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં જોવા મળ્યા હતા। મસાલી ગામમાં વર્ષ 2015માં માઇનર કેનાલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। જો કે તે વખતે અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ સર્જાતા કેનાલ ધોવાઈ ગઈ હતી। ત્યારબાદ 2017માં અન્ડરગ્રાઉન્ડ લાઇન નાખવામાં આવી, તેને પણ 3 વર્ષ ઉપરનો સમય વીતી ગયો છે। જો કે આજ દિન સુધી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળ્યું, જેના કારણે અહીંના ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બનતી જઈ રહી છે, જેને લઈને હાલ તો અહીંના ખેડૂતો નર્મદા વિભાગના અધિકારીઓ અને કેનાલ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે, તો સાથે જ નેતાઓ પણ ખેડૂતોની સમસ્યા નિવારવામાં અસહાય નિવડતા ખેડૂતો સાથે ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે ક્યારે ખેડૂતોને મળશે સિંચાઈ માટે પાણી અને ઉમેદવારો ખેડૂતોને રીઝવવા કેટલા સફળ રહેશે તે તો આવનાર સમય જ બતાવશે। બ્યુરો ચીફ ઇન્દુબા વાઘેલા, પાટણ। મારું નામ પ્રવીણભાઈ શાહ, મસાલી। હું મસાલીનો ખેડૂત છું। અમારા ગામમાં છે વર્ષ 2015થી માઇનોર કેનાલનું કામ કરવામાં આવ્યું। 15ના પૂરમાં કેનાલનું કામ ખરાબ થઈ ગયું। 2017માં અન્ડરગ્રાઉન્ડ તમામ ખેડૂતોના ખેતરોમાં લાઇન નાખવામાં આવી। 2017 પછી આજ સુધી એક પણ બૂંદ પાણી અમારા કોઈપણ ખેડૂતને સિંચાઈ માટે આપવામાં આવેલું નથી। વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં, ગ્રામજનોની હાજરીમાં રજૂઆત કરવા છતાં અધિકારીઓનો એક જ જવાબ છે કે કોન્ટ્રાક્ટરને અમે જાણ કરી છે તમારા ગામમાં માઇનરનું પાણી ચાલુ થઈ જશે, આજ સુધી પાણી ચાલુ થયું નથી। વારંવાર રજૂઆતના ધ્યાને લઈ કામ ના મળવાથી ગ્રામજનોના આક્રોશનો ભોગ બની ચૂંટણી બહિષ્કાર કરવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે। સત્વરે આ કામ સંતોષકારક થાય એવી અમારી ગામ લોકોની માગણી છે, અને આવનારા દિવસોમાં જો આ કામ સત્વરે નહીં થાય તો આનાથી પણ આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ આપે છે। ભાઈ નાનજીભાઈ, ગામ મસાલી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આજે અમારા ગામમાં આખા ગ્રામજનો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે 2017થી મસાલી માઇનોર કેનાલ તૈયાર હોવા છતાં આજ સુધી કોઈ પણ ખેડૂતને પાણી મળેલ નથી। સિંચાઈમાં જ્યારે જ્યારે આપણે નર્મદામાં રજૂઆત કરવા જઈએ ત્યારે સાહેબોનો એક જ જવાબ હોય કે તમારા ગામમાં પાણી મળી જશે, પણ પાણી મળતું નથી। કંઈક કોન્ટ્રાક્ટર અને સાહેબોની મિલી ભગતના કારણે અમારા ગામમાં સિંચાઈનું પાણી મળેલ નથી। અમારા ગામનો ટોટલ 700 એકર જમીન એવી છે કે જ્યાં આજ સુધી નર્મદાના પાણીના વિસ્તારમાં સમાવેશ કરવામાં કે આવેલ નથી। એ વિસ્તાર પણ કમાન્ડ એરિયામાં સમાવેશ કરવામાં આવે એવી ગ્રામજનોની, સાહેબશ્રીને, નાયબ મામલતદારશ્રીને, મામલતદારની રૂબરૂ પણ અમે રજૂઆત કરી। મામલતદારશ્રી અમારી સાથે નર્મદા નિગમમાં આવેલા, એમની સાથે પણ અમારે વાત થયેલી, ચર્ચા થયેલી, એનું આજ સુધી કોઈ નિરાકરણ થયેલ નથી। તો ગ્રામજનની વતી હું કેટલી બાંયધરી આપું કે જો આ કામ સત્વરે પૂર્ણ કરવામાં નહીં આવે તો અમારા ગામ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। ભારત માતા કી જય।